ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતરપોર ગામ ખાતે ઘનિજ માફિયાઓ દ્વારા ભૂસ્તર વિભાગની ટીમ ઉપર થયેલ હિંસક હુમલા બાદ આરટીઓ અને ભૂસ્તર વિભાગની ટીમે ઝઘડિયા ખાતે સઘન ચેકિંગ હાથ ધરી 40થી વધુ ઓવરલોડ ટ્રકો કબજે કરી સપાટો બોલાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ઝઘડિયા તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ બની આડેધડ સરકારી કાયદાઓનું ઉલ્લંઘન કરી ટ્રકોમાં ઓવરલોડ રેતી કબજીઓ ભરી કાયદાનો ભંગ કરી રહ્યા હતા, જેમાં બે દિવસ પહેલા ભૂસ્તર વિભાગના ટીમ ઝઘડિયાના રતનપોર ખાતે નિયમનો ભંગ કરનાર ટ્રક ચાલક સામે કાર્યવાહી કરતા હતા. તે વખતે ખનિજ માફિયાઓના ટોળાઓ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ ઘટના બાદ આરટીઓ અને ભૂસ્તર વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઝઘડિયા ખાતે સઘન ચેકિંગ હાથ ધરી નિયમોનો ભંગ કરનાર 40થી વધુ ટ્રકોને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 27 તારીખે ભૂસ્તર શાસ્ત્રીજી અને તેમની ટીમ ઉપર રાજપાળી આગળ રતનપુર ગામમાં જે હુમલો થયો તેના અનુસંધાનમાં અમે બીજા દિવસે સ્થળ ઉપર ગયા. તો આ સ્થળ ઉપર કેતન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા રોડની જે કામગીરી ચાલે છે એ કામગીરીનું ગામન વગેરે બધું મટીરિયલ ચાલે છે. હવે ત્યાં આગળ અમે ડોક્યુમેન્ટ ખેડૂત જોડે અને કંપની જોડે એના પ્રતિનિધિ જોડે માગ્યું તો આવા લોકો કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી. પણ ખેડૂતોએ કંપની સાથે જે કરાર ભાડા કરાર કર્યો છે અને એના આધારે આ બિનખેડૂત આ લોકો કૃત્યું કરે છે. એટલે સરકારશ્રીની 365 કલમ અન્વયે અમે આ બિનકૃત્ય બદલ આ જગ્યાને સાધન સહિત અમે સીલ કરી છે, જેમાં 58 જેટલા ટ્રક વગેરે વાહનો છે, ડામર પાથરવાના મશીન છે, મોટા મશીન 2 છે, કાચા નાના મોટા ઢગલા અન્ય પરચુર સામગ્રી છે, પતરાના કાચા 7 મગામ છે, વિવિધ રાચરજીનું ફરવે છે. આ તમામ સાધન સામગ્રી સાથે અમે ત્યાં સીઝ કર્યું છે અને તેનો રિપોર્ટ અમારી વડી કચેરીને મોકલી